હું આપને જણાવીશ કે ગયા વખતે પોલીસ ભરતી બોર્ડમાં સેમ પ્રશ્ન ઉભો થયો. 1382 જગ્યામાં ફક્ત 36 ઉમેદવારો જનરલ કેટેગરીના, એટલે કે જે લોકો રિઝર્વેશનમાં નથી એવા કેટેગરીના ઉમેદવારો 36 પાસ થયા. બાકીના બધી સીટો રિઝર્વ કેટેગરીના ઉમેદવારો લઈ ગયું, એમાં ઈડબલ્યુએસ પણ લઈ ગયું. હવે પ્રશ્ન ક્યાં આવે છે કે 1382 માંથી 36 ઉમેદવારો મેરિટેશન કેન્ડિડેટના ઓપન કેટેગરીના ઉમેદવારો આવે છે, તો તમે પારદર્શકતાની વાત ક્યાં કરો છો? ઉમેદવારો કોર્ટમાં જાય છે, 2 વર્ષ 5-5 વર્ષ થાય છે. એક તો જેને પરીક્ષા દેવાના કે બસના ભાડાના પૈસા નથી એને તમે કોર્ટમાં ધકેલવાની વાત કરો છો. કોર્ટમાં ધકેલીને તમે શું સાબિત કરવા માંગો છો? તો તમને ખબર છે કે આને કોર્ટમાં જવું પડે, તો તમે એવો રસ્તા શું કામ લ્યો છો? એટલે જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં અન્યાય થયો હતો, ગુજરાત પોલીસ વિભાગની યોગ્ય લેવલે મુખ્યમંત્રી સુધી રજૂઆત થઈ અને તમામ નિયમોમાં ફેરફાર કરીને આ વખતે પરીક્ષા લેવામાં આવી છે, કે જેમાં રનિંગનું મેરિટ કાઢી નાખવામાં આવ્યું છે, પ્રિલિમનું કોઈ મેરિટ નથી બનાવવામાં આવ્યું, સીધી મેઇન્સ એક્ઝામમાં બંને ટેસ્ટના પેપર લેવામાં આવશે. એટલે આ બધી પારદર્શકતા જો ખરેખર હોય તો વિદ્યાર્થીઓની સાથે સાથે સરકારને પણ સારી ક્વોલિટી મળે, સારી કોમ્પિટિશન મળે, હેલ્થી પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓ લાંબી પરીક્ષાઓ આપે, મોટા જથ્થામાં પરીક્ષાઓ આપે, તો કોમ્પિટિશન સારી થાય અને દરેક વિદ્યાર્થીને એ બાબતનો તક મળે. જીગરભાઈ, ગાંધીનગરમાં દીકરા દીકરીઓ રસ્તાઓ પર રડે છે કે અમારા મા બાપને અમે શું જવાબ આપીશું. હજી તો આ પ્રાથમિક વાત છે અને આ રડવાનો અધિકાર સરકારના કોઈ પણ અધિકારીને નથી.